વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વન વિભાગ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે શહેરા પશુ દવાખાનાના પટ્ટાગણમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલ સમગ્ર દેશમાં લોકો ભીષણ ગરમીમાં સેકાઈ રહ્યા છે અને સર્વે અનુસાર ગરમી અતિશય લાગવાનું કારણ કોન્ક્રીટના જંગલો અને આડેધડ વૃક્ષોનું નિકંદન કરવાથી લાગી રહી છે. ત્યારે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરામાં આવેલ પશુ દવાખાનાના પટ્ટાગણમાં શહેરા નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ, સુરક્ષા સેતુ, પંચમહાલ પોલીસ, બ્રહ્માકુમારીઝ અને શહેરા નગરપાલિકાના સહિયારા પ્રયાસના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં આંબો, બદામ, જાંબુડી, જામફળ, લીમડો, વડ, ખાટી આંબલી અને ગુલમોહર જેવા 25 જેટલા વૃક્ષોનું રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરા નોર્મલ રેન્જ RFO RV પટેલ, શહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગના RFO અમિત એમ ચૌધરી, શહેરા પોલીસ મથકના PI RK રાજપૂત, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલિયા, તાડવા ગ્રામ પંચાયતના સરપંચ હાજાભાઈ ચારણ, શહેરા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન શાહ તેમજ પશુપાલન શાખાના ડોક્ટર AB કાનાણીએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકો વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરે તે માટેની અપીલ કરવામાં આવી હતી. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકામાં પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં શહેરા નગરના વડીલો, ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલું હતું. ત્યારબાદ લોકોને આપના માધ્યમથી અને અહીંયા આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ દિવસે દિવસે ગરમી વધતી જાય છે, જેના કારણે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે. જે વૃક્ષો વધુ વૃક્ષો વાવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે, જે જરૂરિયાતને પહોંચી વળાય, દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 10 વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવે છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.